विद्यार्थी मित्रों अत्यारे शाला में आवान नथी परंतु आपको शैक्षणिक कार्य चालू छे ए आपणे बधा जाणीए छीए। तो ऑनलाइन शिक्षण प्रक्रिया में आज आप गुजराती विषय भणवानो छे अने गुजराती विषय में मुख्य 6-10 सुधी में जे तमारी साथे रहेवानो छे एवो एक मुद्दा पर आज आप चर्चा करवाना छीए। धोरण 6-10 सुधी में जे तमने उपयोगी थवानुं छे परीक्षा में तेमज बधी रीते, तो ए विषय पर आज आप गुजराती में चर्चा करवाना छे। विषय मुख्य नाम छे अर्थ विस्तार अथवा तो विचार विस्तार। सुभाषित, कहेवतो, पंक्तिओ अथवा तो कोई पण महापुरुषना दीधेला सुवाक्य एनी अंदर कई ने कई अर्थ अथवा तो गर्भित मर्म रहेलो होय छे, जेने आपणे समझीने एना मुख्य विचारने पकड़ीने एने विस्तृत रीते अपनी भाषा में रजू करवानो होय छे। साथे साथे एनी साथे जरूरी एवा बीजा केटलाक ऐतिहासिक तथा साहित्यिक पुरावो पण आपणे रजू करी शकीए छीए। तो विद्यार्थी मित्रों आजे आपणे अर्थ विस्तार अथवा तो विचार विस्तार शुं छे एना विशे भणवाना छीए। अर्थ विस्तार अने विचार विस्तार ने जो आपणे एक्झेक्ट व्याख्यानी अंदर कहेवू होय तो आ प्रमाणे कही शकाय। अर्थ विस्तार अथवा तो विचार विस्तार એ શું તો હું અહીંયા વ્યાખ્યા લખું છું, વિદ્યાર્થી મિત્રો તમે પણ એની નોટ કરી લેજો। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તારને અહીંયા વ્યાખ્યાયિત કર્યો છે, એટલે કે એ શું છે અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર તેને સમજવા જરા પ્રયત્ન કરીએ। તો વિચાર કે ઉર્મિલ સંક્ષિપ્તમાં એટલે કે એક બે પંક્તિમાં આપેલ હોય એને વિસ્તારથી અર્થપૂર્ણ રીતે સમજાવવાની કળાને વિચાર વિસ્તાર કહેવામાં આવે છે। કોઈ પણ એક નાનકડી પંક્તિ હોય અથવા તો કોઈ એક કંડિકા હોય અથવા તો કોઈ એક નાનકડી લીટી સુવિચાર હોય તેને આપણે વિશેષ કરીને આપણી ભાષામાં વિસ્તારથી જે સમજાવીએ છીએ તેને અર્થ વિસ્તાર કહેવામાં આવે છે। એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ નાનકડી વસ્તુ એને આપણે વિસ્તારથી રજૂ કરવાની હોય છે। નાનકડી પંક્તિના વિચારને આપણે મુખ્ય હાર્દને મોટા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરીએ છીએ તેને વિચાર વિસ્તાર કહેવામાં આવે છે। એટલે કે અહીંયા કહી શકાય કે ગાગરમાં સાગર ભરવાની વાત નાનકડી પંક્તિમાં કરેલી હોય છે તેને આપણે વિશેષ કરીને વિસ્તારથી આપણી ભાષામાં રજૂ કરીએ છીએ તેને આપણે વિચાર વિસ્તાર કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો તમને આ વ્યાખ્યા ઉપરથી સમજાઈ ગયું હશે કે વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર એ શું છે। મુખ્ય બાબત એ છે કે જ્યારે આપણે કોઈ પણ વિચાર અથવા તો પંક્તિ લખતા હોઈએ છીએ ત્યારે તેને મુખ્ય વિષયને ધ્યાનમાં રાખવાનો હોય છે, બીજું આના ઉપરથી કેટલાક અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર કરતી વખતે આપણે થોડા નિયમો પણ ધ્યાનમાં રાખવાના હોય છે એ પણ આજે હું તમને સમજાવવાનો છું। મુખ્ય બાબત આપણે સમજી ગયા છીએ કે કોઈ પણ નાનકડું કાવ્ય પંક્તિ અથવા તો નાનકડી લીટી સુવિચાર જેને આપણે આપણા રીતે વિસ્તારથી ઐતિહાસિક પુરાવાઓ અથવા તો કોઈ મહાન વ્યક્તિઓના બીજા સુવાક્યો અથવા તો એના સંદર્ભો ટાંકી અને જે રજૂ કરીએ છીએ તે આપણો અર્થ વિસ્તાર બનતો હોય છે। તો આજે આપણે આ અર્થ વિસ્તારમાં મુખ્યત્વે કઈ કઈ બાબતોને સાંકળી લેવી જોઈએ તેના વિશે પણ ચર્ચા કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો હું તમને કેટલાક અહીંયા અર્થ વિસ્તાર લખતી વખતે કઈ કઈ મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે તેના વિશે સર્વપ્રથમ વાત કરું છું તે આ તમે જોશો। મિત્રો વિચાર વિસ્તાર કરતી વખતે કેટલીક સામાન્ય બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જરૂરી બને છે, જે બાબતો મેં અહીંયા નોંધ કરેલી છે જે તમારે પણ નોંધી લેવી જરૂરી હોય છે। જ્યારે આપણે વિડીયો જોતા હોઈએ ત્યારે આ બાબત તમે નોંધી લેજો તમારી નામમાં। મુખ્ય બાબતો હું વાંચી અને એને સમજાવી દઉં છું તમને। આપેલી પંક્તિ ઉક્તિનો અર્થ બરાબર સમજી લો, એટલે કે જે આપણને વિચાર વિસ્તારની પંક્તિ અથવા તો ખંડિકા આપેલી છે તેનો અર્થ શું કહેવા માગે છે એ આપણે પહેલાં સમજી લેવાનું છે। મુદ્દો બે છે, જરૂરી મુદ્દા પાડી તેનો 8-10 લીટીમાં વિસ્તાર કરવાનો છે, એટલે કે મુખ્ય વિષય જે આપણી મુખ્ય બાબત છે
कई बाबत कयो अर्थ छे तेने अनुलक्षीने आपणे 8 થી 10 લીટીમાં મુખ્ય મુદ્દાઓ પાડી લેવાના છે અને લખાણ કરવાનું છે. જરૂર જણાય કે દ્રષ્ટાંતો અને અન્ય કહેવતો તથા કાવ્ય પંક્તિનો પણ ઉલ્લેખ કરી શકાય છે. એટલે કે ઐતિહાસિક કોઈ જો આપણે કોઈ આપણા લખાણો અથવા તો એવું કોઈ કાવ્ય પંક્તિઓ તમને મળે તો એનો પણ તમે વિષયને અનુરૂપ જ દ્રષ્ટાંત અથવા તો કહેવતો મળી જાય તો એ પણ આપણે આમાં ઉલ્લેખ કરી શકીએ છીએ, એટલે કે લખી શકીએ છીએ. મહત્વની હોય તેવી એક પણ બાબત રહી ના જાય તેની ચીવટ રાખો. ઘણીવાર આપણે લખાણ કરતા હોઈએ લખતા હોઈએ છીએ ત્યારે મુખ્ય બાબત રહી જતી હોય છે જે એનો હાર્દ કહેવાય છે, તો આપણે મુખ્ય બાબત રહી ના જાય તેની ખાસ ચીવટ રાખવાની છે. એટલે કે એનો અર્થ છે એ આપણે આપણા લખાણ ઉપરથી સમજાવી દેવા જોઈએ. વિષયાંતર ન થાય તેની કાળજી રાખો. ઘણીવાર આપણે લખતા હોઈએ છીએ ત્યારે લખતા લખતા કોઈ મુદ્દો સમજાવવા માટે બીજું જે ઉદાહરણ આપીએ છીએ તેના કારણે એ મુદ્દા ઉપર ચડી જાય છે જેથી વિષયાંતર થઈ જતું હોય છે, તો આવું ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. લખવાની ભાષા શુદ્ધ અને સરળ હોવી જોઈએ. જ્યારે આપણે લખાણ કરીએ છીએ ત્યારે સરળ ભાષામાં લખવાનું છે જેથી સમજી શકાય, અને શુદ્ધ અક્ષર લેખન પણ સારું હોવું જોઈએ, એ મુદ્દો પણ અહીંયા છે. પછી ખાસ મુખ્ય મુદ્દો છે જ્યારે આપણે ભાષા લખતા હોઈએ ભાષાના વિષયનું જ્યારે લખાણ કરતા હોઈએ ત્યારે જોડણી, વિરામચિહ્નો કે વાક્ય રચનાની ભૂલ ન થાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ જોડણી અને વિરામચિહ્નો એ ભાષા માટે મુખ્ય વિષય બની જાય છે, એટલા માટે આપણે એની પણ ખાસ તકેદારી રાખી અને લખાણ કરવાનું હોય છે. અને છેલ્લે જ્યારે વિચાર વિસ્તાર આપણે પૂર્ણ કરીએ છીએ ત્યારે સંપૂર્ણ જે આપણું લખાણ છે તેને એક વખત ધ્યાનપૂર્વક ચીવટથી વાંચી લેવું જરૂરી હોય છે. ઘણીવાર શું બને છે કે આપણે આખું લખાણ લખી દીધું છે અને લખાણ લખ્યા પછી ક્યાંક અલ્પ વિરામ અથવા તો ક્યાંક પૂર્ણ વિરામ મૂકવાનું રહી જાય છે, અથવા તો લઘુ વિરામ ગુરુ વિરામ જે શબ્દોનો અર્થ બદલી શકે છે. તેથી આપણે એવા પણ કોઈ ચિહ્નો ન રહી જાય વિરામ ચિહ્નો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે, એટલા માટે કે જે લખાણ થઈ જાય છે એના પછી આપણે એને ધ્યાનથી એકવાર વાંચી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા મુખ્ય બાબતો છે એને તમારે ધ્યાન રાખવાની છે. શક્ય હોય તો તમારી નોટબુકમાં આને એકવાર લખી દેજો જેથી આપણે જ્યારે વિચાર વિસ્તાર કરતા હોઈએ અથવા તો અર્થ વિસ્તાર લખતા હોઈએ ત્યારે આપણે એ બધા મુદ્દાઓ સારી રીતે આપણા લખાણની અંદર લખાણ સારું ઓપી જાય ઓપે એવી રીતે બની શકે. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે આ અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર એ કોઈ કાવ્ય પંક્તિ પણ હોઈ શકે છે અથવા તો કોઈ સુવિચાર પણ હોઈ શકે છે, એટલે કે ગદ્ય અને પદ્ય બંને વિષય ઉપર આપણે એનો અર્થ વિસ્તાર કરી શકતા હોઈએ છીએ. તો અહીંયા આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજવા માટે પ્રયત્ન કરીશું કે કેવી રીતે વિચાર વિસ્તારને આપણે લંબાણપૂર્વક અથવા તો એનો મુખ્ય અર્થ બદલાઈને એ રીતે કેવી રીતે લખી શકાય છે અથવા તો એમાં જરૂર જણાય કે અન્ય કહેવતો અથવા તો કેવી રીતે અન્ય દ્રષ્ટાંતો આપણે મૂકી શકીએ છીએ તેવું એક નાનકડું ઉદાહરણ હું તમને અહીંયા સમજાવું છું, જે આપણે અહીંયા બોર્ડ ઉપર હું ઉદાહરણ લખીશ અને પછી એની સમજૂતી તમને કહીશ. તે પણ તમારે ધ્યાનથી સમજવાની છે અને જરૂર જણાય તો આવા બીજા કેટલાક ઉદાહરણો પણ હું પછી તમને આપી જે તમારે જાતે અર્થ વિસ્તાર કરવાનો છે. ઊંચી દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સતલાંઘણ સિંહ જો કરે તદપી તૃણ નવ ખાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિમાં મોટાઈના ઊંચામાં ઊંચા સ્તરની કેવડી મોટી ગૌરવશાળી વાત કરવામાં આવી છે. માણસની નરવાઈ કે ગરવાઈ એની મોટપમાં દેખાતી હોય છે, મોટાઈની વાત જ ન્યારી હોય છે. મોટાઈ એટલે ખોટો દંભ કે મિથ્યા પલકારો જ નહીં પણ ગૌરવપૂર્ણ વાણી, વ્યવહાર અને વર્તનની વાત. આકાશમાં દેખાતા ચાંદવા, સૂરજ કદી તેમના સ્થાનેથી ચ્યુત થતા નથી કે તેમના તેજ કિરણો પાથરવા માટે જગતને શીતળતા પીરસવામાં કોઈ ઉણપ કરતા નથી. એ પોતાનું પદ અને ગૌરવ જાળવી રાખીને એમનો વ્યવહાર ગોઠવતા હોય છે. લંકાનો રાજા રાવણ જે રામને માટે એક દુશ્મન હતો પણ જ્યારે તે મરવા પડ્યો ત્યારે રામની આંખમાંથી ખોળ ખોળ આંસુની ધારા વહેવા લાગી. રાવણના મૃત્યુ પર હરખવાને બદલે આમ રામને રડતા જોઈને લક્ષ્મણને ભારે રોષ વ્યાપી ગયો. એણે કહ્યું, મોટા ભાઈ આ શું? ત્યારે રામે કહ્યું, લક્ષ્મણ, ધરતી પરથી આજે એક મહાપુરુષ ઓછો થઈ રહ્યો છે જેની ઝંખના સમુદ્રના ખારા જળને મીઠા બનાવવાનો વિચાર હતો, વળી સ્વર્ગ સુધી સીડી બનાવવાની એની યોજના હતી,
मने आजे हृदय में भारे दुख से ने तारे पण एनी वडेरापणानी कसोटी करवी होय तो तू एने मळी आव। लक्ष्मण रामनी आज्ञा प्रमाणे रावण पासे पहोंच्यो ने रावण ने कह्युं, एटलुं ज कह्युं के रावण तू जाय छे एथी राम रड़े छे। त्यारे रावणे युद्धनी जूनी नवी कोई पण वात सांभळ्या वगर एटलुं ज कह्युं, लक्ष्मण माटे ज दुनिया एमने भगवान कहे छे, ए भगवान ने मारा वंदन कहे छे। केवड़ी मोटी गरवाईनी वात, उपरयुक्त बन्ने पंक्तिमां पण मोटाईनी मोटाओनी गरवाईनी वात कही जाय छे। सिंहनो दाखलो टांकीने कवि कहे छे के सिंह भूख्यो डांस थयो होय छतां पण पोतानो पक्ष आहारथी नीचे उतरीने कशुं ऊणું કે અલૂણું ખાતો નથી। સિંહ ભલે ભૂખ્યો મરી જાય પણ કદી ઘાસ ન ખાય તે ન જ ખાય। સિંહ એ મોટો છે, વનના પ્રાણીઓમાં એ વનનો રાજા કહેવાય છે। રાજા પોતાના દરજ્જાથી નીચેની કક્ષાનો કોઈ આહાર ખાય નહીં, પછી ભલે ને એ ભૂખે મરી જાય, પોતાની કક્ષાથી નીચે નહીં ઉતરવાની વાત આ પંક્તિમાં કવિએ સૂચવી છે। મોટાની મોટાઈની મહત્તા ત્યારે જ પ્રસ્થાપિત થયેલી ગણાય છે જ્યારે એ પોતાની કક્ષા ટકાવી રાખે છે। દેવાધિદેવ હોય એ પણ દિવસે એના ગુનેગારોને સજા ન કરે। ભગવાન કોઈને સજા કરવા આવતો નથી। મા બાપ પોતાના સંતાનો તરફ છોડું કછોડું ભલે થાય પણ માવતર કદી કમાવતર થતા નથી, અને એટલે જ એ સોંસરવા નીકળી જાય એવી મોટકડી વાત આ વિચારમાં કહેવામાં આવી છે કે નીચ દ્રષ્ટિ તે નવ કરે, નીચી દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સતલાંગણ સિંહ જો કરે તદપી તૃણાનવ ખાય। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ કાવ્યપંક્તિનો વિચાર વિસ્તાર મેં તમને મારી રીતે સમજાવ્યો છે। તમારે પણ આવા કેટલાક બીજા વિચાર વિસ્તાર હું તમને આપું છું, તે તમારે મહાવરો કરવાનો છે જેનાથી તમે પરીક્ષામાં સારી રીતે લખી શકો અને તમારી મૌલિકતાનો પણ વિકાસ થાય। તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક ઉદાહરણ રૂપે આજે વિચાર વિસ્તાર આપીશ। વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર વિશે મેં તમને સમજૂતી આપી, એક ઉદાહરણ દ્વારા વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર કેવી રીતે લખી શકાય તેની પણ આપણે સમજૂતી જોઈ। હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક અહીંયા ઉદાહરણો છે એ આપું છું, તે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, મહેનત કરવાની છે, ઘરે નોટમાં આ ઉદાહરણોના વિચાર વિસ્તાર કરવાના છે, જે હું અપેક્ષા રાખું છું કે મેં તમને સમજાવ્યું છે અને જે આગળ મુદ્દાઓ લખાવ્યા છે મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવાની, એ બાબતોને ફરીવાર તમે વાંચી લેજો, ફરીવાર વિડીયો જોઈ લેજો અને એના આધારે જ આ જે કાવ્યપંક્તિઓ અથવા તો પંક્તિઓ આપેલી છે એ પંક્તિઓને તમે વિચાર વિસ્તાર કરવાનો છે। અહીંયા ચાર પંક્તિઓ છે, હું પહેલાં વાંચી જાઉં છું એટલે કે તમને કોઈ સમજૂતીમાં ભૂલ ન થાય। આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે। બીજા નંબરમાં છે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય। નંબર ત્રણ, નમતાથી સૌકો રીજે નમતાને બહુ માન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન। નંબર ચાર ઉપર છે, વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય, વિપતે ઉદ્દમ કીજીએ ઉદ્દમ વિપતને ખાય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચાર પંક્તિઓ આપેલી છે એને તમારે નોટ કરવાની છે, લખવાની છે, એના અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર પણ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે સમજાવ્યું છે તે તમે સારી રીતે સમજી ગયા હશો। હવે પછી આપણે બીજી વખત જ્યારે મળીશું ત્યારે કોઈ નવા મુદ્દા સાથે, નવા જ્ઞાન સાથે, સમજૂતી સાથે મળીશું। ત્યાં સુધી નમસ્કાર।